નમસ્કાર મિત્રો, હું મોહિત ગજેરા ખેડૂતની વાતમાં આજે ફરી પાછો આપની સામે ઉપસ્થિત છું. કોટન કયા પરિવારનું છે અને નર અને માદા શું હોય છે? કપાસ મિત્રો માલવેસી ફેમિલીનો એક ભાગ છે, એક માલવેસી પરિવારનો એક હિસ્સો છે. કપાસના ફૂલમાં મિત્રો નર અને માદા બંને એક જ સાથે હોય છે. પરાગકણોથી કપાસનું બીજ બંધાય છે, પ્રજનન થાય છે. હવે હું તમને સમજાવીશ, જરાક તમને ફૂલ દેખાડીને સમજાવવા માંગીશ. આ બાજુ છે ફૂલ, અહીંયા આ ફૂલની અંદર જ મિત્રો માદા અને નર હોય છે. જ્યારે પ્રજનન કરવામાં કે કોઈ હાઇબ્રિડ બનાવવામાં આવે ત્યારે એક અલગ જાતના પરાગકણો લેવામાં આવે છે, જે નર કહેવામાં આવે છે, અને બીજું જ રીતના એની માદા સિલેક્ટ કરવામાં આવે છે. મિત્રો આગળ હું તમને એ જ સમજાવીશ. હવે બ્રીડ મતલબ નવી જનરેશન કેવી રીતના બનાવવામાં આવે એ હું તમને સમજાવીશ. જે આ દેખાય છે અત્યારે ફૂલ ભીનું છે એટલે પરાગકણ હું તમને નહીં દેખાડી શકું, પણ જે આ બહારની ભાગના જેટલા પણ કણો છે એને પરાગકણ કહેવામાં આવે છે, અને ઉપરનો ભાગ જે હોય છે એ માદા હોય છે. અલગ ફૂલના પરાગકણોને સુકાવીને ખખેરવામાં આવે છે હાથમાં આવી રીતના, મતલબ એને અલગ અલગ જગ્યાએથી ભેગા કરવામાં આવે છે. અત્યારે ફૂલ ભીનું છે, પરાગકણ અલગ નથી પડતા. એ પરાગકણોને કોઈ વસ્તુથી લઈ અહીંયા ટચ કરાવવામાં આવે છે. આ પરાગકણોને ધીમેથી બહુ વ્યવસ્થિત રીતના કટ કરવામાં આવે છે. આજુબાજુમાંથી પરાગકણ હટાવી દેવામાં આવે છે. એ પરાગકણ બાદ નવા પરાગકણો જે નર સિલેક્ટ કર્યો હોય એ પરાગકણને અહીંયા ટચ કરાવવામાં આવે છે. ત્યારબાદ એના ઉપર એક પેપરની ટેપ મારી દેવામાં આવે છે, જેથી કરીને બીજા પરાગકણો માદા ઉપર આવે નહીં અને તેના પ્રજનનમાં પ્રોબ્લેમ ન થાય. મિત્રો નર અને માદા વિશે તમે સમજી ગયા હશો. માલવેસી ફેમિલી પરાગકણના નર લેવામાં આવે છે, માદા ઉપરની ડંડી હોય છે, તેના ઉપર ટેપ મારવામાં આવે છે. ટેપ કાગળની હોય છે, મતલબ બ્રીધેબલ ટેપ હોય છે, એ મારવામાં આવે છે. હવે મિત્રો કપાસમાં તમે જોઈ શકો છો કે વધુ પાણીના હિસાબે કપાસમાં સુકાવાના પ્રોબ્લેમ, લંઘાઈ જવાના પ્રોબ્લેમ ને એવા પ્રોબ્લેમ થવા માંડ્યા છે. તો તમારે એની બાજુમાં સાઈડમાં એક લીટી ગાળવી પડશે, મતલબ કે એને ખેડીને બાજુમાં એક લીટી મારવાની, જેથી કરીને મૂળમાં ઓક્સિજન પૂરેપૂરો મળે અને તમારો લંઘાઈ ગયેલો કપાસ હોય થોડું જલ્દી ને જલ્દી વ્યવસ્થિત થાય. એના માટે મિત્રો માઇક્રોન્યુટનનો છંટકાવ કરો, હ્યુમિકનો છંટકાવ કરો, એમિનો એસિડ, ફુલવિક એસિડ પણ તમે વાપરી શકો છો, જેથી કરીને તમારો કપાસ બગડે નહીં. વધુ વિગતો માટે મિત્રો નીચે લાલ કલરનું સબસ્ક્રાઇબ બટન આપ્યું છે તે સબસ્ક્રાઇબ કરો. આગળ આપણે નવી નવી માહિતીઓ અને નવી નવી વિગતો હું તમને ફરી આપતો રહીશ. જય ભારત, જય હિન્દ, નમસ્કાર. ફરી મળીએ નવા વિડીયોમાં નવી વાતો સાથે.